એને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. મિત્રો, અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ભારતમાં ગામે ગામ તેનો ઉત્સાહ અને ઉજવણી શોભાયાત્રા લોકો કરી રહ્યા છે ત્યારે આપણા ગુજરાતમાં પથ્થરમારાની ઘટના બની છે. અમુક અસામાજિક તત્વોએ ખેરાલુના મહેસાણામાં એક મસ્જિદ પાસે રામની યાત્રા નીકળી રહી હતી ત્યારે પથ્થરમારો કર્યો હતો. તેમાં 4-5 મહિલા અને 5-7 મુસ્લિમ ધાબા ઉપરથી પથ્થરમારો કરી રહ્યા હતા તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. અને મામલો ઉગ્ર બનતા પોલીસને મામલો ઠારે પાડવા હવામાં 10 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકો શાંત પડ્યા હતા અને ઘટના સ્થળે હાલ પોલીસ પહોંચી ગઈ છે. ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે ત્યાંથી જ પાછી શોભાયાત્રા નીકાળી હતી અને શોભાયાત્રાને પૂર્ણ વિરામ આપ્યું હતું. હવે પોલીસ ઘટના સ્થળે ફૂલ એક્શનમાં છે. અમુક અસામાજિક તત્વોની અટકાયત પણ કરી છે અને હજુ આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી ચાલી રહી છે. જાણકારી લઈ રહ્યા છે કે મિત્રો, સવાલ હવે એવો છે કે કોણ છે શાંતિના દુશ્મન અને હંમેશા હિન્દુઓની યાત્રા પર જ કેમ પથ્થરમારો થાય છે? રામની હજુ રામ બિરાજમાન થયા નથી અયોધ્યામાં, છતાં પણ ગુજરાતમાં આવી અશાંતિ ફેલાઈ રહ્યા છે અમુક અસામાજિક તત્વો. હવે આ મામલો ઉગ્ર બન્યો છે, પોલીસ કામગીરી કરી રહી છે, જલ્દી જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. જ્યારે પથ્થરમારો શરૂ થયો ત્યારે શોભાયાત્રા મસ્જિદ પાસેથી નીકળી રહી હતી અને મસ્જિદ પાસેથી જ્યારે નીકળી ત્યારે ધાબા ઉપરથી પથ્થરો આવવાનું શરૂ થયા. ત્યારબાદ પોલીસે ટીયર ગેસ છોડીને મામલો ઠારે પાડ્યો. બંને જૂથની અથડામણ ના થાય તે માટે વધુ પોલીસનો બંદોબસ્ત બોલાવી લીધો. હાલ ઘટના સ્થળે પોલીસ શોધખોળ કરી રહી છે. શોધખોળમાં આરોપીઓની ધરપકડ જલ્દી કરવામાં આવશે. મિત્રો, વિડીયોમાં જાણકારી સારી લાગી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.